हेलो नमस्ते विद्यार्थी मित्रों, हूँ हिरल पटेल, एबीसी क्लासेस गांधीनगर ना माध्यम थी आप सर्वे नु हार्दिक स्वागत करू छू। आज आपणे धोरण 7 साइंस एंड टेक्नोलॉजी में जे एकम कसोटी छे 27/8/2022 ना रोज शाळा कक्षाए तेना प्रश्न बैंक नी चर्चा करवाना छीए। तेमा आईएमपी प्रश्न कया प्रकारे पूछाई सके छे एनी आज आपणे वात करीशुं। तो तेमा विकल्पो, एक बे वाक्यना प्रश्न, तफावत, जोड़का, वैज्ञानिक कारण, टूक जवाबी प्रश्नो, ए प्रकारना प्रश्नो होय छे। 25 मार्कनी परीक्षा होय छे। तो आ प्रश्नो कया रीते तमारे आईएमपी प्रश्न तैयार करवा, तो ए माटे हुं तमने आजे उपयोगी एक विडियो लईने आवी रही छुं। तो जोईए आपणे विकल्पोना साचा उत्तर। पहेलो प्रश्न, तो कि जीभनुं टेरવું કયો સ્વાદ જલ્દી પારખી શકે છે? આપણે જોયું છે કે એમ જીભની જે રચના આવે છે તેમાં આપણે પ્રશ્નમાં જોયું કે જીભના ટેરવા ઉપર આપણને અલગ અલગ સ્વાદની પરખ થાય છે, એમાં કયું ટેરવું એવું છે કે જલ્દી પારખી શકે? તો એમાં જવાબ આવશે ગળ્યો। બીજો વિકલ્પ જોઈએ, અજગરની ખોરાક લેવાની પદ્ધતિ નીચેના પૈકી કઈ છે? અજગર ખોરાક લે છે તો કઈ પદ્ધતિથી પોતે ખોરાક ગ્રહણ કરે છે? ચાવવું, ચૂસવું, વાગોળવું કે પકડીને ગળી જવું? તો આપણે જોયું જોઈએ કે અજગર છે એ પકડે છે અને પછી ગળી જાય છે, તો એનો જવાબ આવશે ડી, પકડીને ગળી જવું। પ્રોટીનનું પાચન થઈ કયો સરળ પદાર્થ બને છે? પ્રોટીનનું પાચન, આપણે મનુષ્યનું પાચન તંત્ર ભણ્યા, એમાં મનુષ્યનું પાચન તંત્રમાં પ્રોટીનનું પાચન થઈને કયો સરળ પદાર્થ બને છે? તો એમિનો એસિડ। વિદ્યાર્થી મિત્રો, તમારે જો અમારા એબીસી ક્લાસીસમાં જોઈન થવું હોય તો આપણા વિડીયોની નીચે ડિસ્ક્રિપ્શનમાં તેની લિંક આપેલી છે, તેમાં તમે વિડીયોને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો અને તમે એબીસી ક્લાસીસમાં રજીસ્ટ્રેશન કરાવીને અમારી સાથે પૂરો અભ્યાસક્રમ તમે જોડાઈને ભણી શકો છો। આગળ જોઈએ આપણે, ઊન કયા પ્રાણીના વાળમાંથી મળે છે? આપણે જે ઊન આપતા પ્રાણીઓની વાત કરીએ તો એમાં બકરી, યાર્ક, ખેટું તમામ પ્રાણીઓ ઊન આપે છે, તો આમાં જવાબ આવશે આપેલા તમામ। તો આવી રીતના તમને એમસીક્યુ પૂછાઈ શકે છે, 1 માર્કના એમસીક્યુ। એ પછી જોઈએ પ્રશ્ન નંબર 2, તો કે નાના આંતરડાના શરૂઆતના ભાગને શું કહેવાય છે? આપણે નાના આંતરડાના રચના જોઈ હતી, નાના આંતરડાનો જે શરૂઆતનો ભાગ હતો તેને આપણે પકવાશય કહેતા હતા, તો એના શરૂઆતના ભાગને પકવાશય કહેવાય છે। બીજો પ્રશ્ન, કે જઠરની અંદરની દિવાલ શાના સ્ત્રાવ કરે છે? જે જઠરની અંદરની દિવાલ છે એમાં શેનો સ્ત્રાવ થાય છે? તો કે શ્લેષ્મ અને હાઇડ્રોક્લોરિક એસિડનો સ્ત્રાવ થાય છે, તો એવા જવાબ આવશે। આવી રીતના તમને 1 માર્કના પ્રશ્ન પૂછાઈ શકે છે, 1-2 વાક્યના, તો એ પણ તમારે ખાસ કરીને તૈયાર કરી દેવાના। પહેલા ચેપ્ટરમાંથી પણ તમને રેસાના કીડાનું જે જીવનચક્ર છે એમાં ખાસ એની અવસ્થાઓ વિશે વાંચીને જવાનું, એમાં એની અવસ્થાઓ વિશે પૂછાઈ શકે છે। પછી આપણે જે કશ્મીરી બકરીઓ વડે મળતું ઊન સામાન્ય રીતે શાને માટે વપરાય છે? તો કે પશ્ચિમી શાલ બનાવવા માટે વપરાય છે, તો એ બધા પ્રશ્ન છે ઊન આપતા પ્રાણીઓને રિલેટેડ, એમાંથી 1 માર્કના પ્રશ્નો પૂછાઈ શકે છે, ખાસ પાકા કરી દેવાના। આગળ જોઈએ કે નીચેના પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર આપો, તો 2 માર્કના પ્રશ્નો કઈ રીતના પૂછાઈ શકે? તો કે મુખ અને મુખ ગુહા વિશે ટૂંકમાં સમજ આપો। આપણા મુખ અને અંદર આવેલું મુખ, મુખની અંદર જે પોલાણ હોય ને એને મુખ ગુહા કહેવાય, તો મુખ ગુહામાં શું આવેલું હોય? તો કે જીભ આવેલી હોય, દાંત આવેલા હોય અને એ ખોરાક આપણે જે લઈએ છીએ એમાં લાળ રસ ભળે છે અને ખોરાકનું નાના નાના ટુકડામાં વિભાજન થાય છે અને અંદર અન્નળીમાં જઈને જઠર સુધી તેનું પાચન થાય છે। તો પહેલા મુખ અને તમારે મુખ ગુહાની રચના જ વર્ણવવાની છે, તો મુખ અને મુખ ગુહાની ટૂંકમાં સમજ તમારે અહીંયા આપવાની છે। તો આ રીતે 2 માર્કના પ્રશ્ન, બીજું જઠરની રચના પૂરેપૂરી તમારે વર્ણવવાની। 2 માર્કના પ્રશ્ન પછી તમને આમાંથી જોડકા પણ પૂછાઈ શકે છે। આપણે મનુષ્યનું જે પાચનતંત્ર ભણ્યા એમાં જે લાળ રસ, પિત્તરસ, હાઇડ્રોક્લોરિક એસિડ, અંતઃસ્ત્રાવ, આંત્રસ્ત્રાવ એ બધા વિશેની વાત કરી હતી, તો એના રિલેટેડ જોડકા હોય, પછી ઘસવાની ક્રિયા, સેતુના પાંદડા, યાર, કોસેટો, આપણે જે રેશમથી કાપડ સુધી ચેપ્ટરમાં જે ઊનની પ્રક્રિયા જોઈએ એમાં જે સેતુના પાન, ઘસવાની ક્રિયા, ઊનને કેવી રીતે ઘસવામાં આવે છે એના રિલેટેડ જોડકા પણ પૂછાઈ શકે। પછી તફાવતના મુદ્દાની વાત કરીએ તો તફાવતમાં નાનું આંતરડું અને મોટું આંતરડું એનો તફાવત પણ પૂછાઈ શકે, નાનું આંતરડું એની તમારે લંબાઈ લખવાની 7.5 મીટર, જ્યારે મોટું આંતરડું છે 1.5 મીટરનું છે, મોટું આંતરડું નાનું હોય છે, જ્યારે નાનું આંતરડાની લંબાઈ વધારે મોટી હોય છે, એ રિલેટેડ તમારે તફાવતના 2 મુદ્દા લખી દેવાના। પછી ઊન અને રેશમ એ એકબીજાથી કઈ રીતે અલગ પડે છે એનો તફાવત લખી દેવાનો।
તો આ રીતે તમને પ્રશ્ન બેંકમાં આઈએમપી પ્રશ્ન આગળ કામ લાગશે એવી આશા રાખું છું. તમારે આ પ્રશ્ન બેંકના પૂરેપૂરું સોલ્યુશન જોતું હોય તો આપણા એબીસી વિડીયો ક્લાસીસના વિડીયોને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. અને નીચે ડિસ્ક્રિપ્શનમાં જે લિંક આપેલી છે તેમાં તમે અપલોડ કરીને આપણી એપ્લિકેશનમાં રજીસ્ટ્રેશન કરાવી શકો છો. થેન્ક યુ, ધન્યવાદ.